गुड मॉर्निंग स्टूडेंट्स, कैम छो विद्यार्थी मित्रों। दोस्तों बहुत सरस अपने भणी गया कि वायु होय तो वायु गति केवी करता हसे, वायु नु बंधारण केवु हसे, एनी माटे दोस्तों केटली पूर्वधारणा होती, ए बधी पूर्वधारणा आपणे समजीए छे। कदाच तमने एग्जाम में 3-4 मार्क में सवाल पूछाय तो पण फायदो थई जाय, अने केटलाक सारा सारा एमसीक्यू भी निकले। जेम के पहलो मुद्दो कि वायुना अणुओ खूब ज सूक्ष्म कणना बनेला होय छे, जे बधाना अणुओ समान होय। ऑक्सीजन, हाइड्रोजन, नाइट्रोजन, कोई पण वायु लो एनु गोठवणी अलग अलग होय, के कार्बन डाइऑक्साइड तो सी अने ओ नो संबंध होय। पण दोस्तों बधा अणुओ ए चोक्कस बंधारणना होय। शू छे बंधारण? एटले के एनो आकार केवो छे, एनु कद केवु छे, ए अलग अलग वायु माटे अलग अलग होय। पण अणु શું બધાના અણુ ચોરસ હશે? ના, બધાના અણુનો આકાર સમાન હશે। તો એની માટે વધારે આગળ ગયા કે વાયુના અણુઓ આંતરિક બંધારણ વિનાના સંપૂર્ણ દ્રઢ ગોળાકાર, આંતરિક બંધારણ વિનાના સંપૂર્ણ દ્રઢ ગોળાકાર। દોસ્તો બીજી એક સરસ વસ્તુ કે આપેલા જથ્થામાં વાયુના અણુઓની સંખ્યા ખૂબ જ વધારે હોય છે। याद करो तमारी भाषा में एवोगैड्रो नंबर 6.02 × 10³ परमाणु, दैट मीन्स कितनी मोटी संख्या में अणुओ रहेला हशे। नंबर बे, सामान्य तापमाने तेमनी वच्चेनुं अंतर 2 एंगस्ट्रोम के तेना करता पण 10 गणुं एटले के 20 एंगस्ट्रोम के तो तेना थी पण वधारे होय छे। वायुमां मोटा भागे दोस्तों 20 एंगस्ट्रोम एनुं मिनिमम सरेराश अंतर होय छे। नेक्स्ट, अस्त व्यस्त गति करे छे। तमे रूम मां कोई एक जग्याए स्प्रे मारो बधे ज सुगंधी आई जाए, एनो मतलब के वायुना अणु सतत अस्त व्यस्त गति करता होय छे। नंबर बे दोस्तों, के न्यूटनना गतिना नियमोने अनुसरे छे। न्यूटननी गतिना नियमो के एनी बळ लगाड़ो, बळनी असर थशे ए आंतरअणुए बळ लगाडशे, बळ वधारे लागशे तो एना वेगमां फेरफार थाय एटले एनो वेग बदलाशे। એ વાયુના અણુ ગતિ કરીને એકબીજા સાથે અથડાય કે તો વાયુના અણુઓ દિવાલ સાથે અથડાય ત્યારે પણ તેના વેગમાનમાં ચોક્કસ ફેરફાર થાય છે। સાથે દોસ્તો આ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવ છે। સ્થિતિસ્થાપક સંઘાત એટલે કે તેની અંદર કુલ વેગમાન અને કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે। દોસ્તો છેલ્લો મુદ્દો કે જ્યારે અણુ અણુ વચ્ચે અથડાય તેની અથડામણ વચ્ચે લાગતો સમય બહુ જ નહિવત હોય છે। અણુ એકબીજા સાથે અથડાય ત્યારે એની વચ્ચે જે સમય લાગીને રિલેક્સેશન કહેવાય બહુ જ ઓછો હોય। એવું નહીં કે અણુ અડી ચોંટી જાય, એ અણી અથડાઈ આગળ અથડામણ અનુભવે એમ બંનેની અથડામણો વચ્ચેનો સમયગાળો ખૂબ જ નહિવત હોય છે। દોસ્તો આની સાથે જ એક નવી વસ્તુ તરફ જઈએ, બહુ જ સરસ દાખલો કે જો પાણીની ઘનતા આટલી 100 સેલ્સિયસ તાપમાને બાષ્પ ઘનતા આટલી, તે કામ કરો ને બાષ્પ ઘનતા ભાગ્યા પાણીની ઘનતા। ચલો બાષ્પ ઘનતા 0.6, પાણીની ઘનતા એટલે 10³ એટલે 0.6 × 10⁻³ એટલે 6 × 10⁻⁴। એનો મતલબ પાણીની ઘનતા કેટલી ઓછી છે, જો પાણીની ઘનતા સોરી બાષ્પની ઘનતા પાણીની ઘનતા કરતા 6 × 10⁻⁴ જેટલી ઓછી છે, તો ખબર પડી કે સર પાણીની ઘનતા વધારે થઈ। જ્યારે આ ખબર પડી તો એની સાથે એવું આવ્યું કે એક અણુ માટે વિચારો, તો કોની માટે વિચારીએ છીએ આપણે? એક અણુ માટે, કોના? પાણીના, એટલે H2। દોસ્તો આની માટે પહેલા મેં કીધું એક અણુ તો કેપિટલ એન બરાબર 1, તમે એને તો જાણો છો, આપણે સરળતા ખાતર 6 × 10³ લઈ લઈએ। પ્રશ્ન આવે પાણીનો અણુ ભાર કેટલો, તો 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે એટલે 1 અને આનું થાય 16, 16 ને 2 18 ગ્રામ થાય એટલે 18 × 10³ કિલોગ્રામ। દોસ્તો આની ઉપરથી મારે એક અણુનું, સમજો એક અણુનું દળ મળી જાય, ધેટ મીન્સ એમ
कई रीते तो एनी माटे मैं तमने बहुत अगत्यनुं एक सूत्र शीखवाड्युं हतुं म्यूना सूत्रो बे मम्मो नन्ना। दोस्तों ध्यान थी जुओ तमे आ बन्ने ने जोशो एटले तमने अहींया एम मळी जशे जो एमना करता बनावो तो एम जीरो गुणिया एन भाग्या एन। एम जीरो 18 ग्राम એટલે 18 ગુણ્યા 10 ની માઇનસ 3 એન એક અણુ માટે એને 6 × 10³૨ એટલે અહીંયા તમારો જવાબ આવી ગયો એમ બરાબર 3 × 10²। દોસ્તો એક અણુનું દળ આટલું થાય કોના પાણીનું। હવે તમારે આની ઉપરથી પાણીનું કદ જોઈએ, સમજો પાણી નું કદ। હવે અહીંથી થોડી થોડી વેરાયટી સમજવાનું ચાલુ કરીએ। સર ઘનતાની સ્ટોરી તમે અમને શીખવાડી હતી, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા। દળ દળ તો આપણે લઈને આવ્યા છીએ 3 × 10², અને ઘનતા તમારી ફિક્સ હતી 10³, એટલે એનું કદ થયું 10⁻³૯ મીટર ક્યુબ। સર આની ઉપરથી મને કદ મળી ગયું, આ કદ શોધવાને કારણે જો હું થોડું ધ્યાનથી જો તો શું મને એનું ત્રિજ્યા મળી જાય, તો યાદ કરો દોસ્તો કદ V બરાબર 4/3 πr³। દોસ્તો આ સૂત્રમાં હું આર ક્યુબ ને કરતા બનાવું તો 3V/4π, 3 કદ કેટલું હતું 3 × 10²। નીચે 4 એઝ ઇટ ઇઝ અને પાઈ ની જગ્યાએ દોસ્તો 3.14। દોસ્તો આને જો હજી થોડું સહેલું બનાવું તો 3 × 9 છે તો 90 × 10³ કરી કાઢો। કેમ 9 × 10², એક મીંડું વધાર્યું એક મીંડું ઓછું કર્યું, કે આ 3 ઘાત છે એટલા માટે। નીચે 4 × 3.4, દોસ્તો હવે જ્યારે હું એનું ઘનમૂળ લઈ લઈશ તો 90 ભાગ્યા આનું 12.56 × 10³, અને એનું આખાનું દોસ્તો ઘનમૂળ, તો ઘનમૂળ લેતા આની ત્રિજ્યા તમને મળશે 1.928 × 10⁻¹ મીટર। તે કામ કરો અને સરળતા ખાતર 2 એંગસ્ટ્રોમ લખી શકાય, સરળતા ખાતર એપ્રોક્સિમેટલી। હા પાણીના અણુઓ વચ્ચેનું સાપેક્ષ અંતર 2 એંગસ્ટ્રોમ હોય છે અણુની ત્રિજ્યા। સર મને અણુની ત્રિજ્યા મળી ગઈ, તો આ જ વસ્તુ હવે વરાળ માટે। તો દોસ્તો વરાળ એટલે વાયુ સ્વરૂપ કહેવાય, એનો મતલબ મારે અહીંયા કદ અલગ અલગ કમ્પેરિઝન કરવી પડે। કઈ રીતે? બાષ્પનું કદ ભાગ્યા પાણીનું કદ। તો મારી પાસે આ કદ હતું, આ ઘનતા હતી, કદ એના કરતા ઊંધું થશે કારણ કે ભણી ગયા ઘનતા ચલે છે 1/V, ઊંધું થશે દોસ્તો એટલે આ ભાગ ઊંધો લખવો પડશે 1/6 × 10⁻¹। 10⁻⁴ ઉપર લઈ જાઓ એટલે 10⁻⁴/6, અને એપ્રોક્સિમેટલી દોસ્તો 1.66 × 10³। તો એવી ખબર પડી કે બાષ્પનું કદ, સમજો એ આ 10³ રાખવું ગુણ્યા પાણીનું કદ, એનો મતલબ દોસ્તો બાષ્પની કદ પાણીના કદ કરતા 1000 ગણું મોટું છે। કદ 1000 ગણું હોય તો યાદ કરો કદનું સૂત્ર V = 4/3 r³, તો આવું લખાય વી ચલે છે r³। જો કદ 1000 ગણું હોય તો અહીંથી હું વિચારું કે બાષ્પની ત્રિજ્યા 3 વડે ભાગી નાખું ઘાતને તો 10 પાણીની ત્રિજ્યા, તો બાષ્પની ત્રિજ્યા 10, બોલો પાણીની ત્રિજ્યા તમે કેટલી હમણાં હાલ લઈને આવ્યા
एंगस्ट्रॉम आ टपकू करियो छे दोस्तों भूल ना करता तो मने बाष्पनी त्रिज्या એટલે કે વરાળની ત્રિજ્યા મળી ગઈ 20 એંગસ્ટ્રોમ એનો મતલબ કેવો થયો દોસ્તો કે પાણીનું બાષ્પ આ છે એની ત્રિજ્યા r ડેશ આ બીજું બાષ્પ ધારો કે બંને બાષ્પ અડેલા છે એનું અંતર ડેશ સવાલ એવો કીધો છે વરાળના બે અણુ વચ્ચેનું અંતર દોસ્તો અહીં શબ્દ સમજજો વરાળના બે અણુ तो आनु कितलू 20 एंगस्ट्रॉम आनु कितलू 20 एंगस्ट्रॉम तो टोटल अंतर मने 40 एंगस्ट्रॉम मळी जाय दोस्तों बहुत सरस दाखलो दाखला करता आना भाग पाड़ता सीख जो तो तुमने दाखलो आवडशे એટલે प्लीज 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 आ पहलो भाग जोयो आ बीजो भाग जोयो अने त्रीजो भाग ध्यानथी जोजो अने आने दोस्तों शांतिथी सारा अक्षरे बे वार लखी दो दोस्तों ओके ध्यान थी जोई लो अने पाक्कू कर लो दोस्तों।